હેલો ફ્રેન્ડ, હું સુચેતના વાવડિયા વાવડિયા રેસિપીમાં તમારું સ્વાગત કરું છું. આજે મારી રેસિપીનું નામ છે ભરેલા રીંગણા બટેટાનું શાક. તેના માટે મેં આવી રીતે ઝીણા રીંગણા લીધેલા છે, 8 થી 10 નંગ, અને 2 નંગ બટેટા સુધારીને લીધા છે. હવે આપણે તેના માટેનો મસાલો તૈયાર કરીશું. હવે મસાલા માટે મેં 1 નંગ ઝીણું સમારેલું ટમેટું લીધું છે, ઝીણી સમારેલી કોથમીર લીધી છે, ઝીણી સમારેલી મેથીની ભાજી છે, 1 ચમચી ચણાનો લોટ છે. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, થોડું હજી ઓછું લાગે છે તો નાખીએ. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું અને સ્વાદ મુજબ ખાંડ. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે, તેને આપણે રીંગણામાં ભરી લઈશું. હવે આપણા રીંગણા ભરાઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે તેનો વઘાર કરીશું. વઘાર માટે આપણે સૌપ્રથમ કુકરમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં થોડી હિંગ નાખીશું. હિંગ થાય એટલે આપણે તેમાં ભરેલા રીંગણા નાખીશું. હવે આપણે તેમાં બટેટાના પીસ નાખીશું. હવે આપણે તેમાં રીંગણા ભરતા વધેલો મસાલો છે તે ઉપરથી છાંટીશું. અને જોઈતા પ્રમાણમાં પાણી નાખીશું અને 2 થી 3 વિસલ વગાડીને તૈયાર કરશું. તો તૈયાર છે આપણું ભરેલા રીંગણા બટેટાનું શાક. આપણે તેને સર્વ કરીશું. ઉપરથી આપણે થોડી તેમાં કોથમીર છાંટશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઇક ને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.